નમસ્કાર દર્શક મિત્રો, એક્થરેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ આવ્યો અને આના કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો હજુ તો શરૂ જ થયો કે ત્યાં તો ઠંડીની વિદાયની આગાહી કરવામાં આવી અને બાદમાં ગરમી શરૂ થવાની હતી. પરંતુ હવે તો ગરમીની જગ્યાએ કમોસમી વરસાદ આવી ચૂક્યો છે અને એવામાં હવે એવી ખબરો મળી રહી છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતમાં પણ તેની ગંભીર અસર જોવા મળશે, જેમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. જી હા, ખબરો એવી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થશે તેવી આગાહી કરી છે. તમે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે. બનાસકાંઠા, મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગોમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. જોકે ગઈકાલે બનાસકાંઠાના થરાદ પંથક ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થયું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં પાકની નુકસાનની ભીતિ સેવી રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તો આ સાથે જ એવા અહેવાલો મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તમે જણાવ્યું છે કે ઉત્તર ભારત પર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટા થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે. 3-5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 5-7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.